પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે મેં સંચાલન કરતા સ્ટેજ ઉપર ત્યારે સ્વામી શ્રી હરમેશ અમને બોલાવીને કહેતા કે કોના નામની આગળ સંબોધન કેવું કરાય, આવનારા મહેમાનને કરી તે સચવાય. ભાવનગરમાં એકવાર ઉત્સવ હતો તો મને સ્વામીજીએ પૂછ્યું કે મહેમાનો જેટલા આવવાના છે બધાને જમવાનું કીધું છે કે નહીં. સ્વામી આપણા ત્યાં આવ્યા હોય તે તો જમ્યા જ હોય. સ્વામી કે એવું ન કરાય, આપણે એમને આમંત્રણ આપવું પડે, એને વિનંતી કરવી પડે. હું વિનંતી કરવા માટે ગયો. પછી કીધું સ્વામી તમામને વિનંતી કરી છે. સ્વામી કે ભોજનશાળા કઈ બાજુ છે? ભોજનશાળા ડાબા હાથે છે. એ લોકો બેઠા છે ક્યાં? જમણા હાથે. એ લોકોને ઉતારશો ક્યાં? હું ડાબી બાજુ ઉતાર દઈશું. મને કે એમના ચપ્પલ ક્યાં છે? બાપા ચપ્પલ તો જમણી બાજુ છે, તો ચપ્પલનું શું કરશો? મેં તો કાર્યકરને મોકલીને બધા ચપ્પલ આ બાજુ લઈ દઈશ. મને કે કોને ખબર છે કે કયા મંત્રીના કયા ચપ્પલ છે? એટલી નાની નાની બાબતોમાં એ હંમેશા આપણને તૈયાર કરતા હતા. 92 વર્ષની વયે અમે રાજકોટની અંદર એક નાનકડા મંડળનો પ્રારંભ કર્યો હતો. મેં આશીર્વાદ પત્ર માટે વિનંતી કરી. 5 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા, આશીર્વાદ ના આવ્યો કે મંડળ સારું ચાલે. એ અરસામાં મારે અમદાવાદ આવવાનું થયું. તેમની પત્ર લેખનની જવાબદારી સંભાળનારા પૂજ્ય ધર્મચરણ સ્વામીએ કીધું, મેં કીધું સ્વામીજી અમારો આશીર્વાદ પત્ર નથી મળ્યો કે તમે મારી રૂમમાં આવો. રૂમમાં ગયા પછી જોયું તો ઉપર થોડો પત્ર લખેલો હતો, નીચે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ પ્રમુખ સ્વામીજી આશીર્વાદનો લખતા, તો શ કરેલું હતું, બાકી અધૂરું હતું. સ્વામીજી શું થયું? કે સ્વામીજી તમારા પત્રનો પ્રત્યુત્તર લખવા ગયા ત્યાં પલ્સ રેટ એમના અનઇવન થઈ ગયા છે, એટલે લખી શક્યા નથી. ડોક્ટરોએ લખવાની ના પાડી છે, તો હવે એમને તકલીફ ના આપતા, લેટર મને આપી દો. મને કે ના, પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે આપણે સાજા થઈએ પછી રાજકોટનો આ એક નાનકડા મંડળનો પત્ર પૂરો કરીને પછી આપણે જવાબ સ્વરૂપે આપીશું. વચ્ચે 22 થી 25 દિવસનો સમય જતો રહ્યો, પછી એમણે સહી પૂરી કરીને આપી છે. એક નાનામાં નાના મંડળની શરૂઆત હોય, કોઈ ગરીબ હરિભક્તની દીકરાની ફી ભરવાની હોય કે એને કંઈક મદદરૂપ થવાનું હોય, કોઈ બીમારી હોય તો દવા માટે ડૉક્ટર માટે સજેસ્ટ કરવાના હોય, હી હેઝ એ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. એમની પાસે એવું એક હૃદય હતું કે જે આખું વિશ્વ રહી શકતું હતું. આજે આપણે પણ પ્રાર્થના કરીએ આવા એક મહાન સંત, શાસ્ત્રોમાં, મહાભારતમાં, રામાયણમાં, ઉપનિષદમાં જે સ્થિત પ્રજ્ઞની વાતો છે, જે પરમ હિતકારી સંતની વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજે જ્ઞાતિથી પર હતા, ધર્મથી પર હતા, સંપ્રદાયથી પર હતા. જેમ સૂર્ય સૌ કોઈનો છે, પવન સૌ કોઈ માટે છે, જલ સૌ કોઈના ઉદ્ધાર માટે છે, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સર્વજીવ હિતાવ હતા.